તમારો વિડીયો કરો ને નાનો થઈ જશે, પછી નાના વિડીયોમાં તમને જોવાની મજા નહીં આવે, બરાબર? મને ખબર છે, પણ હવે આ સોફ્ટવેર જ એવું છે, એટલે શું કરવાનું, 10-15 મિનિટ થી ઉપર જાય ને એટલે નાનો વિડીયો બનાવી દે છે, પોર્ટ્રેટ બનાવી દે, લેન્ડસ્કેપ નથી બનાવતો, બરાબર? ચલો તો હવે આગળ વધીએ, આપણે સ્ટાર્ટ કરીએ ને, બરાબર? ચલો કયો દાખલો આવ્યા છે આપણે? દાખલા નંબર ખાલી જગ્યા હતી ને, ત્રીજી બાટલી. ચલો હવે એક વિદ્યુત બલ્બ નું રેટિંગ, હવે રેટિંગ શબ્દ થોડોક તમને શીખવાડી દઉં. રેટિંગ એટલે શું? તો જ્યારે તમે કોઈ પણ ઉપકરણ ખરીદવા જાઓ, તમે જ્યારે મોબાઈલ ખરીદો છો, અથવા તો તમે બેટરી ખરીદો છો, અથવા તો તમે બલ્બ ખરીદો છો, કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમે ખરીદો છો, બરાબર? તો એની ઉપર છે ને એક સ્ટીકર મારેલો છે, અને સ્ટીકર ની ઉપર રેટિંગ લખેલો છે. તો એ રેટિંગ પરથી મને એવો અંદાજ આવે કે આનો અવરોધ આટલો છે, એના અવરોધ વિશેનો ખ્યાલ આવી જાય, એના પછી પ્રવાહ વિશેનો મને ખબર પડી જાય. તો અમુક પ્રવાહ કરતા હું એમાં વધારે નહીં આપું, મને ખબર પડી જાય કે દાખલા તરીકે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, આ ઇલેક્ટ્રિકલ પેન છે, એવું વિચારો. હવે એની અંદર 1 એમ્પિયર પ્રવાહ જ પસાર થાય, 1 એમ્પિયર થી વધારે ના જાય. જો વધારે નાખીએ તો શું થાય, એ બળી જાય, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ મને ખબર પડી જાય, તો પછી હું એને એ રીતે યુઝ કરું, બરાબર? તો રેટિંગ પરથી મને એનો આખો આખી વસ્તુ ખબર પડી જાય. જે રીતે આપણો બ્લડ બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ ને આપણે, બ્લડ રિપોર્ટ કર્યા પછી ડોક્ટર કેવું ટ્રીટમેન્ટ કરે છે, એવી રીતે આપણે એક પ્રકારના ડોક્ટર છે એવું વિચારો. અને આપણી સામે રેટિંગ એટલે એક પ્રકારનો બ્લડ રિપોર્ટ છે, એ બ્લડ રિપોર્ટ પરથી મને ખબર પડી જાય કે ભાઈ આમાં હિમોગ્લોબિન ઓછું શું ઓછું છે. એવી રીતે અહીંયા ઇલેક્ટ્રિકલ સર્કિટ માટે આ રેટિંગ એટલે એક પ્રકારનો રિપોર્ટ બતાવે આપણને. તો રેટિંગ અહીંયા આગળ આપણને આપેલું છે, જુઓ એનું રેટિંગ આપેલું છે, વી બરાબર 220 વોટ, બરાબર, અને પાવર આપેલો છે પી બરાબર. પાછળ વોટના એકમ પરથી મને ખબર પડી જાય કે આ પાવર આપેલો છે, આ રેટિંગ આપેલું છે, બરાબર. આ સ્ટીકર મારેલું હશે તમારું, તમે જે કોઈ વસ્તુ લાવશો ને એટલે. હવે શું કે જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે, હવે જ્યારે એને બી બરાબર 110 વોલ્ટ પર વાપરવામાં આવે તો પાવર કેટલો થાય, તો પી મારે શોધવું, બરાબર, ક્લિયર? ચલો હવે અહીંયા આગળ આ રેટિંગ પછી પાવર ની વ્યાખ્યા યાદ કરો, પી બરાબર બી ઇન્ટુ આઈ, આઈ બરાબર હું વી અપોન આર લખું, લેંગર સૂત્ર થઈ જશે વી સ્ક્વેર બાય આર, બરાબર. તો આના પરથી હું આનો અવરોધ પણ શોધી નાખું. તો અહીંયા આગળ જુઓ આ સૂત્ર પરથી P is equal to V square by R થાય, તો આના પરથી R બરાબર V square by P, બરાબર. તો V અને P ની કિંમત મને આપેલી છે, એટલે આનો મને અવરોધ મળી જશે, આ બલ્બ નો આપણને અવરોધ મળી જશે. તો R બલ્બ બરાબર is equal to V square, તો V એટલે અહીંયા આગળ આપેલો છે એ લેવાનો, રેટિંગ વાળો 220 × 220 ભાગ્યા, કોઈ આવે તો મને કહી દોજો કોણ આવ્યું. ચલો 220 × 220 ભાગ્યા 100, તો 100 એટલે 2 મીંડા કટ થાય. ચલો 22 × 44 વધી તેની 4, 22 × 44 48, એટલે આટલા ઓમ થયો. આર બલ્બ મારી જોડાઈ, ક્લિયર? ચલો તો હવે પાવર, તો પાવર આના પરથી હું આ સૂત્ર નો ઉપયોગ કરીને એનું પાવર હું લઈ શકું છું, બરાબર. તો હવે પાવર બલ્બ માટે નવો પાવર પી બરાબર સૂત્ર શું થશે, વી સ્ક્વેર બાય આર બલ્બ, જે બલ્બ આપણને મળી ગયો એ, તો પી બરાબર વી સ્ક્વેર એટલે આનો વર્ગ કરવાનો 110 × 110, આની પર વાપરીએ છીએ માટે. અને અવરોધ તમારો છે 484 એટલે શું, અહીં હું 11 × 11 × 100 લખી શકું, અને 484 એટલે 22 લખે, 11 × 22 11 × 22 2 × 4 અહીં 100 છે, એટલે આ 4 કટ થઈ જાય, અહીં આગળ લખાય 25, દેટ મીન્સ કે તમારો પાવર આવશે 25 વોટ, 25 વોટ, બરાબર. આ પાવર અહીં ડેશ લઈ લો, પાવર ડેશ, કારણ કે બંને પીપી તમને કન્ફ્યુઝ થશે, બરાબર. ચલો જે કોઈ કન્ફ્યુઝન આમાં બોલો, હવે આવડશે ને? હલો, ચલો અહીં જુઓ આ રેટિંગ તમને આપ્યું, આ રેટિંગ પરથી મને શું મળે, રેટિંગ પરથી હું આઈ પણ શોધી શકું અને આર પણ શોધી શકું, બરાબર. આઈ શોધવા કરતા હું આર પહેલા પેલો શોધી લો, તો આર શોધી લીધો મેં, જુઓ પી બરાબર વી સ્ક્વેર બાય આર સૂત્ર થયું, તો આર બરાબર વી સ્ક્વેર બાય પી, તો આ પી આપેલો ના વી એ બંને કિંમત પરથી મને આર મળી ગયો, આર કોનો મળ્યો, બલ્બ નો મળ્યો. એનો ઉપયોગ કરીને નવો પાવર, નવા પાવર માટે મેં એક પી ડેસ કીધું, આ પી ડેસ લઈ લો. તો સૂત્ર તો એનું જ છે, વી સ્ક્વેર અપોન આર બલ્બ, જે બલ્બ નો અવરોધ છે આપણને મળી ગયો. તો કેટલા વોલ્ટેજ પર વાપરો છો, 110, તો 110 × 110 ભાગ્યા 484 આ કરશો એટલે સીધો તમને જવાબ આ રીતે મળી જાય. બોલો છે કન્ફ્યુઝન આવે, ઓકે. ચલો એના પછી ચોથો દાખલો જુઓ,
તો આમાં શું કહે છે, એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે સૌ પ્રથમ તેને શ્રેણીમાં ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે. તો શ્રેણી અને સમાંતર જોડવામાં ઉત્પન્ન થતો ઉષ્માનો ગુણોત્તર શોધવો, બરાબર. આપણે ઉષ્માનો ગુણોત્તર શોધવો છે, બરાબર. તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર, ઉષ્મા ઉર્જા યુ બરાબર, તમે લખશો આઈ સ્ક્વેર આર ટી, બરાબર. હવે અહીંયા આગળ તમને વિદ્યુત સ્થિતિમાન સમાન આપે છે, એટલે આ સૂત્રને હું આ રીતે પણ ફેરવી શકું અને આ રીતે પણ લખાય, આઈ ઇન્ટુ આર ઇન્ટુ આઈ ઇન્ટુ ટી. આઈ ઇન્ટુ આર એટલે વી લખાય, તો વી ઇન્ટુ ટી. હા બોલ. હવે હમણાં એનો પ્રોબ્લેમ આવતો હતો પણ અત્યારે કશું છે નહીં, એ તો અહીં કશું બતાવતું નથી એવું, બોલ મને, બરાબર.